12 આંકડા શાસ્ત્ર પ્રકરણ 4 સામયિક શ્રેણી તો આ પ્રકરણના અગાઉના ભાગોમાં આપણે વલણ માપવાની કુલ જે ત્રણ રીતો હતી એમાં આપણે આલેખની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત વિશે આપણે ચર્ચા કરી હવે આ ભાગમાં આપણે વલણ માપવાની જે ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત એના વિશે આપણે ચર્ચા કરી તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આ ચલિત સરેરાશની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે ઘણી વખત આપણને એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે વિકલ્પમાં પણ આવે છે અને ફાયદા મર્યાદામાં પણ આવે છે તો ચલિત સરેરાશની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે એના માટે આપણે ઉદાહરણ લઈએ દાખલા તરીકે કોઈ પેઢીનું જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર મહિના સુધીનું વેચાણ આપેલું છે કોઈ વેચાણના આંકડાઓ આપણે જોવો જાન્યુઆરી થી ડિસેમ્બર મહિના સુધીના તો પણ આપણને ખ્યાલ આવી જાય કે વેચાણ છે એ વધવાનું વલણ ધરાવે છે કે ઘટવાનું વલણ ધરાવે છે ખ્યાલ આવ્યો પરંતુ આ રીતમાં શું કરવામાં આવે છે તો કે આપણને મોટા ભાગે ખ્યાલ હોય છે કે 12 મહિનાના જે વેચાણના આંકડાઓ આપવામાં આવેલા હોય છે એ 12 મહિનાના વેચાણના આંકડાઓમાં બહુ લાંબો ફેર હોતો નથી થોડો થોડો વેચાણમાં ફેર હોય છે ક્યારેક વેચાણ વધતું હોય અમુક મહિનામાં થોડું વેચાણ ઘટતું હોય છે બહુ લાંબો ફેર હોતો નથી ખ્યાલ આવ્યો કેમ કે આપણે ટૂંકા ગાળાની માહિતી લીધી છે એક વર્ષ કરતા ઓછા સમયની માહિતી આપણી પાસે હોય એટલે દરેક મહિનાનું જે વેચાણ છે એમાં બહુ લાંબો ફેર હોતો નથી તો દરેક મહિનાના વેચાણના આંકડાઓ ઉપરથી આપણને ખ્યાલ આવી જતો હોય છે કે વેચાણ વધવાનું છે કે ઘટવાનું પરંતુ આ રીતમાં શું કરવામાં આવે તો કે દરેક મહિનાના વેચાણના આંકડાઓ જોવાને બદલે ધ્યાનમાં લેવાને બદલે ત્રણ ત્રણ મહિનાના ભાગ પાડી દેવાના અથવા ચાર ચાર મહિનાના ભાગ પાડી દેવાના એવી રીતે છે એ ભાગ પાડી દેવાના એટલે એનો અર્થ શું થાય તો કે પહેલા ત્રણ મહિનાના જે આંકડા હોય જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો એ ત્રણ મહિનાના વેચાણના આંકડામાં બહુ લાંબો ફેર હોતો નથી ઘણી વખત વેચાણના આંકડા એ રિપીટ થતા હોય જાન્યુઆરીમાં જેટલું વેચાણ થયું એટલું જેટલું વેચાણ ઘણી વખત માર્ચમાં પણ થતું હોય છે તો આવી રીતે ત્રણ કે ચાર મહિનાના ભાગ પાડી દેવા માની લો કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એટલે ત્રણ ત્રણ મહિનાના વેચાણના આપણે ભાગ પાડ્યા તો ત્રણ ત્રણ મહિનાના વેચાણના આંકડા જે આવ્યા હોય એનો સરવાળો કરવાનો અને ભાગ્યા ત્રણ કરવાનો એટલે કે ત્રણ મહિનાના વેચાણની સરેરાશ કાઢવાની પછી એવી રીતે બીજા ત્રણ મહિનાની સરેરાશ કાઢવાની પછી ત્રીજા ત્રણ મહિનાની સરેરાશ કાઢવાની અને પછી ચોથા ત્રણ મહિનાની સરેરાશ કાઢવાની એટલે આપણી પાસે ચાર આંકડાઓ સરેરાશના આવ્યા છે તો એ ચાર આંકડાઓ ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે વેચાણ છે એ વધવાનું વલણ ધરાવે છે કે ઘટવાનું વલણ ધરાવે છે એટલે આપણને ફાયદામાં પણ આપેલું છે આપણે ફાયદા અને દાખલો છે એ બંને સાથે સાથે જોતા જઈએ એટલે સરળતાથી આપણને સમજાય તો ચલિત સરેરાશની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો કે ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરી વલણ નક્કી કરવા માટે આ રીત ઉપયોગી છે તો ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરવી એટલે તો અગાઉ મેં કીધું એમ કે ત્રણ મહિનાના વેચાણનો સરવાળો કરવાનો અને ભાગ્યા ત્રણ કરો એટલે ત્રણે મહિનાના વેચાણનું વલણ એના ઉપરથી ખ્યાલ આવે કેમ કે ત્રણ મહિનાના વેચાણમાં એટલે ત્રણ મહિનાથી ટૂંકો ગાળો થયો એટલે ટૂંકા ગાળામાં બહુ વેચાણમાં લાંબો ફેર હોતો નથી એટલે ટૂંકા ગાળાના વધઘટની અસર છે એ દૂર કરી અને ત્રણ મહિનાના વેચાણના આંકડા જોવાને બદલે કોઈ એક જ મહિનાનો એટલે કે ત્રણ મહિનાના વેચાણની સરેરાશ લેવાની અને એ જે સરેરાશ આવે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે વેચાણ વધવાનું વલણ ધરાવે છે કે ઘટવાનું ખ્યાલ આવ્યો તો બાકીના ચલિત સરેરાશના ફાયદા મર્યાદાઓ જોવા માટે અને ચલિત સરેરાશની રીતે વલણ કઈ રીતે ગણવામાં આવે તે જાણવા માટે છે આપણે દાખલો લઈએ સ્વાધ્યાય 4.3 નો પહેલો દાખલો રકમ તમારી સમક્ષ છે એક કંપનીના વેચાણ 10 લાખ રૂપિયામાં નીચેની માહિતી પરથી એટલે કે કોઈ કંપનીનું વેચાણ આપણને આપેલું છે 10 લાખ રૂપિયામાં એના ઉપરથી 3 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો ખ્યાલ આવ્યો તો 3 મહિનાની
सरेराश कीधी होय 3 वर्षनी पण कीधी होय छे चलायो 4 वर्षनी 5 वर्षनी टोटल आपणे आ 3 प्रकारना दाखलाओ आवे छे तो एक दाखलो समझो એટલે આપણે એની થિયરી પણ આવડી જશે અને બીજા દાખલાઓ છે તે પણ આપણે સરળતાથી આવડે તો 3 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો એવું કીધું છે આપણે તો સૌથી પહેલા આપણે રકમ છે એ આપણે ઊભી મૂકી દેવાની આ રીતે વર્ષ વેચાણ 10 લાખ રૂપિયામાં જેને આપણે વાચન તરીકે ઓળખશું ઉપર શીર્ષક લખી નાખવાનું 3 વર્ષની ચલિત સરેરાશની ગણતરી રકમ મૂકી દીધી ઊભી આપણે ચાલ પછી શું કરવાનું હોય તો કે ચલિત સરેરાશની રીતમાં શું કઈ રીતે વલણ ગણવાનું હોય તો કે આપણને 3 વર્ષીય ચલિત સરેરાશ કીધી છે ચલાયો તો કઈ રીતે આપણે આમાં વલણ મેળવવાનું આવે તો કે 3 વર્ષીય કીધી છે તો આપણે પહેલા 3 વર્ષના વેચાણના અથવા તો કોઈ પણ ચલના આપણને જે આંકડા હોય તો હોય તેનો આપણે સરવાળો કરવાનો y1 y2 અને y3 કેવી રીતે ઓળખાય આંકડાઓ તો આ 3 આંકડાઓનો સરવાળો કરવાનો અને ત્રણેય આંકડાઓના સરવાળાને આપણે ક્યાં મૂકવાનો તો કે ત્રણેય આંકડાઓના જે વચ્ચેનું જે આંકડો હોય એટલે કે વચ્ચેનું વર્ષ કે મહિનો જે હોય ત્યાં એ ટોટલ મૂકવાનો ખ્યાલ આવ્યો એટલે 3 વર્ષે કીધું છે એટલે 3 નો સરવાળો કરવાનો 4 કીધું હોય તો 4 નો કરવાનો 5 વર્ષે કીધું હોય તો 5 નો કરવાનો ખ્યાલ આવ્યો આ રીતે બધા દાખલા ગણવામાં આવે તો 3 વર્ષીય ચલિત સરેરાશ આપણને માંગી છે એટલે પહેલા 3 વર્ષના અવલોકનોનો સરવાળો કરવાનો અને પછી ત્રણેયનો સરવાળો ક્યાં મૂકવાનો તો કે ત્રણેય વર્ષના વચ્ચેનો વર્ષ હોય ત્યાં ખ્યાલ આવ્યો આ સરવાળો આ રીતે બતાવો 3 વત્તા 4 વત્તા 8 તો પણ ચાલે અને ન બતાવો તો પણ ચાલે 15 થાય ચાલો પછી એક એક ઉપરથી અવલોકન છે આપણે કાઢતું જવાનું એટલે પહેલા આ 3 નો અવલોકન નો સરવાળો વચ્ચે લખ્યો પછી આ 3 અવલોકનો નો સરવાળો છે વચ્ચે લખવાનો ખ્યાલ આવ્યો પછી આ 3 અવલોકનો ના સરવાળો છે આપણે આ વચ્ચે લખવાનો ખ્યાલ આવ્યો પછી રીતે આ 3 આંકડાઓ નો અવલોકનો નો સરવાળો આ વચ્ચે લખવાનો આ રીતે સરવાળો છે એ વચ્ચેના અવલોકનમાં વચ્ચેના વર્ષમાં છે આપણે મૂકતું જવાનું હવે બીજી રીતે તમારે સરવાળો કરવો હોય તો કઈ રીતે કરી શકાય એ પણ આપણે શીખી લઈએ તો દાખલા તરીકે આપેલા 3 વર્ષના અવલોકનોનો સરવાળો છે વચ્ચે લખ્યો 3 વત્તા 4 વત્તા 8 એટલે 15 પછી તમારે આ 4 8 અને 6 નો સરવાળો કરીને આ વચ્ચે લખવાનો હોય આકાર થાય પણ જો એવી રીતે ન કરવું હોય તો આપણે આ 3 અવલોકનોનો સરવાળો જે વચ્ચે 15 કર્યો હોય એ 15 લખી અને ઉપલું અવલોકન કાઢવાનું હોય આપણે અને આ નીચેનું અવલોકન છે ઉમેરતું જવાનું એટલે 15 માંથી આ 3 કાઢ નાખવાના અને 6 ઉમેરી દેવાનું એટલે 18 થઈ જાય પછી 18 નીચે લખવાના 18 માંથી આ બીજું અવલોકન પછી કાઢવાનું અને એના નીચેનું અવલોકન છે ઉમેરતું જવાનું ખ્યાલ આવ્યો એટલે 21 થાય તો એ રીતે પણ આપણને 3 વર્ષીય ચલિત સરવાળો છે મળે ખ્યાલ આવ્યો એટલે બે રીતે મળે પહેલા 3 અવલોકનનો સરવાળો કરી વચ્ચે પછી પહેલો અવલોકન કાઢી નાખવાનો પછી ના 3 અવલોકનનો સરવાળો કરી વચ્ચે પછી આ કાઢી નાખવાનો પછી ના 3 અવલોકનનો સરવાળો કરી વચ્ચે મૂકતું જવાનું એટલે 3 અવલોકનનો સરવાળો કરી અને વચ્ચે વચ્ચે આપણે અવલોકનનો સરવાળો મૂકતું જવાનું એટલે આપણે શીર્ષકમાં આ રકમ લખી પહેલા પછી અહીંયા લખવાનું 3 વર્ષીય 4 કીધું હોય તો 4 5 કીધું હોય તો 5 લખવાનું મહિના આપ્યા હોય 3 મહિના આપ્યા હોય તો 3 મહિનાનો ચલિત સરવાળો વર્ષ આપ્યો હોય તો 3 વર્ષીય ચલિત સરવાળો એટલે જેવું માંગ્યું હોય એવું લખવાનું વર્ષ હોય તો વર્ષ મહિના હોય તો મહિના એટલે 3 વર્ષીય ચલિત સરવાળો કરવાનો આ રીતે એટલે પહેલામાં અને છેલ્લામાં સરવાળો નહીં આવે ખાલી રહેશે ખ્યાલ આવ્યો છેલ્લે આ 3 અવલોકનોનો સરવાળો કર્યો 10 14 અને 12 એટલે 36 આવ્યો એ આપણે આ 3 ની વચ્ચે લખ્યા બરોબર હોય એટલે આ આંકડાનો ટોટલ આપણને મળે નહીં અને પહેલાનો નહીં મળે ખ્યાલ આવ્યો ચાલો પછી શું કરવાનું 3 વર્ષીય ચલિત સરવાળો લખ્યો પછી લખવાનું 3 વર્ષીય ચલિત સરેરાશ કેમ કે સરેરાશ એટલે શું મધ્ય અને મધ્ય કાઢવા માટે આપણે અવલોકનોનો શું કરવો પડે સરવાળો એટલે સરેરાશ કાઢતા પહેલા આપણે શું કર્યો સરવાળો એટલે કોષ્ટક
સમજવા માટે યાદ રહે કે પહેલા રકમ લખી પછી 3 કે 2 તો 3 5 કે તો 5 4 કે તો 4 વર્ષ કે તો વર્ષીય મહિના કે તો મહિનામાં તો 3 વર્ષીય ચલિત સરવાળો કરવાનો અને પછી 3 વર્ષીય ચલિત સરેરાશ આ તમને માન્યું છે કે એના બીજા અર્થમાં કેવો હોય તો કહેવાય વલણ કે વધવાનો છે કે ઘટવાનો આના પરથી પણ ખ્યાલ આવે ચાલ હવે શું કરવાનું તો કે આ જે સરવાળો આવ્યો એને ભાઈએ શું કરતું જવાનું 3 કેમ કે 3 વર્ષીય કીધું છે 5 કે તો 5 વડે ભાગવાના 4 કે તો 4 વડે ભાગવાના એટલે 15 ભાગ્યા 3 એટલે 5 18 ભાગ્યા 3 એ રીતે બધાયને 3 વડે શું કરતું જવાનું ભાગાકાર કરતું જવાનું એટલે આપણને છે વલણ અથવા તો સરેરાશ મળી ગઈ ખ્યાલ આવ્યો તો ચાલો આ રીતે છે મોટા ભાઈ આપણે દાખલો છે 3 માર્કમાં પૂછાય છે હાલો હવે આ દાખલો ગણ્યો એના ઉપરથી આપણને હવે એના ફાયદા મર્યાદા સરળતાથી યાદ રહી શકે ચાલો પહેલો ફાયદો ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરી વલણ નક્કી કરવા માટે આ રીત ઉપયોગી આપણે જોયું ત્યાર પછી છે આ રીતમાં ઓછી ગણતરી હોવાથી સમજવામાં કેવી છે સરળ રીત છે કેમ કે આમાં ક્યાંય કોઈ સૂત્ર આવતું નથી કે કોઈ એવી ગણતરી અઘરી આવતી નથી ખાલી સરવાળો કરવાનો છે અને ભાગાકાર કરવાનો છે આ બે જ વસ્તુ આમાં કરવામાં આવે છે એટલે ગણતરી સરળ છે એટલે સમજવામાં પણ આપણને કેવું પડે આ સરળ પડશે પછી આ બે એના ફાયદા છે પછી મર્યાદા શું તો કે જો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો વલણ ચોક્કસ મળતું નથી તો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે એટલે આનો અર્થ શું થાય તો કે આપણને જે અવલોકનો આપવામાં આવ્યા હોય આપણને જે માહિતી આપવામાં આવેલી હોય જે અવલોકનો એટલે વાય એના ઉપરથી નક્કી થાય કે 3 વર્ષીય ચલિત સરેરાશ કાઢવી 5 વર્ષીય કાઢવી 4 વર્ષીય ચલિત સરેરાશ કાઢવી તે જો આપણને એવું લાગતું હોય કે પહેલા 3-3 વર્ષના આંકડાઓ છે અવલોકનો છે એ સમાન જેવા છે તો 3 વર્ષીય કાઢવાની 4 વર્ષના 4-4 વર્ષના પહેલા 4 વર્ષના બીજા 4 વર્ષના ત્રીજા 4 વર્ષના અવલોકનો સમાન લાગતા હોય તો 4 વર્ષીય ચલિત સરેરાશ કાઢવાની એટલે અવલોકનો ઉપરથી કેટલા વર્ષીય ચલિત સરેરાશ કાઢવી તે નક્કી કરવાનું ખાસ એટલે જો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો વલણ જે આપણને મળે એ ચોક્કસ મળતું નથી પછી શરૂઆતના તેમજ અંતિમ સમય માટે વલણ મેળવી શકાતું નથી તો આ કાયદો સાવ સરળ છે દાખલામાં જોવો એટલે હવે ખ્યાલ આવે કે આપણને બધા વર્ષના વલણ મળ્યા પણ પહેલા વર્ષનું વલણ અને છેલ્લા વર્ષનું વલણ મળ્યું નથી એટલે 3 વર્ષીય હોય 4 વર્ષીય હોય કે 5 વર્ષીય હોય ગમે વર્ષીય તમે ચલિત સરેરાશ કાઢો તો શરૂઆતના અને છેલ્લા 1-2 વર્ષના આંકડાઓનું વલણ છે એ આપણને મળતું નથી એટલે શરૂઆતના તેમજ અંતિમ સમય માટે વલણ મેળવી શકાતું નથી અને ત્રીજી મર્યાદા છે ભવિષ્યના અનુમાન માટે કોઈ ગાણિતિક સૂત્ર મળતું નથી તો એ પણ આપણને ગણતરી ઉપરથી ખ્યાલ આવી જાય કે આમાં આપણને જે વર્ષ આપ્યા હોય એમાં તે પહેલા અને છેલ્લા વર્ષનું અનુમાન મળતું નથી ખ્યાલ આવ્યો એટલે ભવિષ્યનું તો મળવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી તો આમાં તમે 2016 2017 2018 એવી રીતે ભવિષ્યના વર્ષની અનુમાનિત કિંમત છે આપણને મળતી નથી કે એ ભવિષ્યની કિંમતનું અનુમાન મેળવવા માટેનું કોઈ સૂત્ર પણ આ રીતના છે નહીં જે વર્ષ આપણને આપ્યા હોય એમાં પણ આપણને પહેલા અને છેલ્લા વર્ષનું અનુમાન મળતું નથી તો ભવિષ્યનું અનુમાન મેળવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે આપણને આ રીતમાં ભવિષ્યનું અનુમાન છે આપણને મળતું નથી તો આ રીતે દાખલો અને થિયરી પણ ઘણી વખત કાયદા અને મર્યાદા ચલિત સરેરાશના બરોબર ગુણ અને મર્યાદા પણ ઘણી વખત લખે છે તો આ ફાયદા મર્યાદા પણ ઘણી વખત 2-3 માર્કમાં પૂછાય છે અને દાખલો પણ મોટા ભાગે 3 માર્કમાં હોય છે હવે 5 વર્ષીય અને 4 વર્ષીય ચલિત સરેરાશના દાખલાઓ છે એ આપણે આવતા ભાગમાં ગણીશું.